गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आज आपणे यूक्लिड ने भाग विधि एमां थोड़ुंक आगळ लईशुं। बीजोटनुं नित्यसम एक मार्कना बीएसपी मां तमने पूछी शके के बीजोटनुं नित्यसम लखो, अथवा तो एमसीक्यू मां पण पूछी शके के नीचेना पैकी बीजोटनुं नित्यसम क्यूं छे। तो अहीं आपणे बीजोटनुं नित्यसम तारविए एक उदाहरण की मदद थी कि जो ए बराबर 112 અને બી બરાબર 175 હોય તો બીજોટનું નિત્યસમ તારવો। તો સૌપ્રથમ યુક્લિડની ભાગવિધિ, યુક્લિડની ભાગવિધિ થી એ બરાબર 112 અને બી બરાબર 175 નો भूसा शोधी। तो बंने में मोटी किंमत 175 लीए भाज्य तरीके, भाजक तरीके 112 लीए तो 112 गुणिया खाली जगह वत्ता खाली जगह 112 है। स्वाभाविक रीते कितने भाग चलते? एक भाग चलते एटले पांच मांथी बे जाए एटले त्रण, 17 માંથી 11 જાય એટલે 63 શેષ બનશે। હવે આપણે 112 ભાજ્ય તરીકે લઈશું અને 63 ભાજક તરીકે લઈશું તો એક એ ભાગ ચાલશે, શેષ કેટલી વધશે? તો 63 ને 12 છે એટલે એ 12 માંથી 3 જાય એટલે 9 અને 10 માંથી 6 જાય એટલે 4 એટલે 49 શેષ બનશે। હવે આપણે 63 ભાજ્ય તરીકે લઈશું, 49 ભાજક તરીકે લઈશું, એક એ ભાગ ચાલશે તો શેષ વધશે 50 ને 13 એટલે 14 શેષ વધશે। હવે આપણે 49 ને ભાજ્ય તરીકે લઈશું, 14 ને ભાજક તરીકે લઈશું તો 14 તો ગણ્યો 14 કરી 45 તો વધશે 7। હવે આપણે 14 ને ભાજ્ય તરીકે લઈશું અને 7 ને ભાજક તરીકે લઈશું તો કેટલાય ભાગ ચાલશે? 2 7 14 શેષ વધી 0। તો શેષ 0 વધે તો માટે જે ભાજક હોય એ જ આપણો ભૂસા બને, તો માટે ભૂસા સ્ટેપ લખીશું। આપણો જે ભૂસા છે 7 છે તો ભૂસાને આપણે સૂત્ર કરતા કરીએ તો આ બંને વસ્તુ કે જાય આ બાજુ એટલે 49 માઇનસ 14 ગુણ્યા 14 છે તો 14 ની કિંમત તમને ઉપરના સોપાન માંથી મળે છે તો 14 ની સૂત્ર કરતા કરીએ તો 49 ગુણ્યા 1 કયો જાય? 63 માંથી 12 થાય તો 49 એમ ના એમ 14 ની જગ્યાએ 63 માઇનસ 49 ગુણ્યા 1 અને 12 ગુણાકારમાં 3। હવે આનું સાદું આપીશું તો એ 49 માઇનસ 63 ગુણ્યા 3 માઇનસ માઇનસ પ્લસ તો 49 ગુણ્યા 3 થઈ જશે અને આપણે આ બંને સાથે ગુણ્યા એટલે 49 ગુણ્યા 1 ગુણ્યા 3 એટલે 49 ગુણ્યા 3 થઈ જાય। હવે આમાંથી આપણે આગળ વધીશું, 49 અને 49 ગુણ્યા 3 એ 3 49 છે, 1 49 છે એટલે કુલ થઈ જશે 4 49 તો 49 ગુણ્યા 4 માઇનસ 63 ગુણ્યા 3। હવે પાછું 49 અને 63 આવ્યું એમાં ઉપરના સ્ટેપમાં જઈએ તો 49 ની કિંમત અહીંયા મળી જાય છે, 49 ની સૂત્ર કરતા કરીએ તો 112 માઇનસ 63 મળી
तो अहीं मूकी 112 माइनस 63 गुणिया 4 बाकी नेट ना शू करियो आपणे 49 ने सूत्र करता करया तो 63 की बाजू गया एटले 112 माइनस 63 अने एना गुणिया 4 હવે આનું સાચું આગળ આપીએ તો 112 ને હવે 4 સાથે ગુણીએ તો 112 ગુણ્યા 4 અને 63 ને 4 સાથે ગુણીએ તો માઇનસ 63 ગુણ્યા 4 અને પાછળ માઇનસ 63 ગુણ્યા 3 હવે આ બે પાછા સજાતીય પદો થઈ ગયા આમાં 4 63 છે અને આમાં 3 63 છે અને બંનેના ચિહ્નો સરખા છે સરખા ચિહ્નો એટલે સરવાળો ચિહ્ન એના એ એટલે માઇનસ ના માઇનસ કેટલા 63 છે એ 4 અને કેટલા 63 છે 3 તો 4 ને 3 7 63 થાય63 × 4 = 7 63 की जगह 175 माइनस 105 अब आपको जवाब नजीक है 112 गुणिया 4 माइनस 175 ने 7 गुणिए तो 175 गुणिया 7 अब माइनस माइनस प्लस થઈ જશે અને 112 નો ગુણાકાર 7 સાથે તો 112 गुणिया 7 એ પ્લસ થઈ જવાનું હવે પાછા બે સજાતીય પદો થયા અહીં 112 4 વખત છે ને 112 7 વખત છે એટલે કુલ 7 ને 4 11 એટલે 112 ગુણ્યા 11 માઇનસ 175 ગુણ્યા 7 અને અહીંયા આવ્યો જવાબ 7 આના ઉપરથી બીજો ટુ ઇક્વેશન બને 7 ની જગ્યાએ આપણે શું લખી શકીએ ગુસા ઓફ એ અને બી ગુસા એ અને બી એ ની કિંમત આપણે કેટલી દીધી 112 તો 112 ની જગ્યાએ શું આવી જાય એ અને ગુણ્યા 11 માઈનસ 175 ની કિંમત બી એટલે બી ગુણ્યા 7 તો વ્યાપક સ્વરૂપમાં લખીએ તો અહીંયા એ એક્સ માઇનસ બી વાય જ્યાં એક્સ અને વાય એ આપણે શું લીધા છે પૂર્ણાંકો લીધા છે પૂર્ણાંકો એટલે માટે એ લખાય ગુસા એ બી બરાબર એક્સ માઇનસ બી વાય જ્યાં એ બી પૂર્ણાંકો છે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે એ બી એ અનન્ય પૂર્ણાંકો નથી શું ધ્યાન રાખવાનું કે એ બી એ અનન્ય પૂર્ણાંકો નથી કે અનન્ય ગુણાંકો નથી એવું કીધું કે અહીંયા આપણે એક્સ અને સોરી એ બદલવું પડશે તમને બરાબર નથી જો અહીંયા આપણે એ બી તો આપણે ગુસાના કિંમતો હતી પણ આપણે એક્સ અને વાય બંને કિંમતો લીધી એટલે એક્સ અને વાય પૂર્ણાંકો છે પરંતુ તેઓ અનન્ય નથી અનન્ય એટલે કે આ સ્ટેપ માટે એક્સ અને વાય ની કિંમત 11 અને 7 જ મળે એવું જરૂરી નથી એના સિવાય પણ બીજી કિંમતો મળી શકે જેથી ગુસાઅ 7 ના 7 જ મળે એટલે તમે માની લે કે 112 ગુણ્યા 11 માઇનસ 175 ગુણ્યા 7 કરવાથી 7 મળે છે એટલે એક્સ ની કિંમત 11 અને વાય ની કિંમત 7 છે કોઈ વિદ્યાર્થી એવું કહે કે મારે આના સિવાય બીજી કિંમતો લઈને 7 જવાબ લાવવો છે 112 અને 175 બદલવાના નથી તો થઈ શકે થઈ શકે આના પર ડબલ કરીએ આના ડબલ કરીએ તો બી પોસિબલ છે કે એનો જવાબ આવી જાય એટલે ટૂંકમાં એક્સ અને વાય ના પૂર્ણાંકો એ અનન્ય નથી એમના આગળ કિંમતો લેવી હોય તો એમના ગુણકોની પણ કિંમત લઈ શકાય એટલે આ એક આપણું બીજો ટુ ઇક્વેશન હતું ફરી એક વખત સમજી લઈએ બીજો ટુ ઇક્વેશન તારવાનું પરીક્ષામાં કદાચ ના બી પૂછાય પણ આપણે ચોપડી મેં કાપ્યું છે તો આપણે સમજવું પડે કે બીજો ટુ ઇક્વેશન કઈ રીતે આવે છે તો એક ઉદાહરણ ધારી લો આપણે એ બરાબર 112 ને બી બરાબર 175 હવે આ બંને કિંમતો ઉપરથી સૌ પ્રથમ આપણે ગુસાઅ શોધીશું
कारण के बीजोटना नित्य सम्मा सूत्रकर्ता तरीके शू है गुसा तो गुसा ने यूक्लिडी भाग विधि प्रमाण शोध तो आपने जवाब सात मिलो हम सात मल्यो ए बी न गुणको शोधवा पड़े ए बी गुणको एक्स वाय शोधवा पड़े हम एक्स वाय शोधवा माटे आपणे नीचे थी ऊपर तरफ गया के सात ने सौ प्रथम सूत्रकर्ता कर पछी एमां आपणे ओछी किंमत चौदह नी मळी जे ऊपरना स्टेप माथी आपणे एनी किंमत मळे पछी मूक्या पछी आपणे ओगणपचास मळ्या ओगणपचास ऊपरना सूत्रमांथी किंमत मूकी पछी एम करता करता तेसठ नी किंमत मूकी एटले छेल्ले आपणे ए बी स्वरूपमां जवाब आवे ज्यां तमने बे एक अलग गुणको मळवाना एक्स अने वाय तो आपणे हवे याद राखी लईशुं के गुसा ए बी बराबर एक्स माइनस बी वाय अहीं ए होय तो अहीं एक्स लखवाना बी होय तो बी वाय लखवाना अने वच्चे चिन्ह माइनस करवानुं जो एक मार्क सीधे सीधे पूछाय तो बराबर जो मित्रों दरेक पूर्णांकों माटेना व्यापक स्वरूपो हवे युक्लिड नी अंदर आ एक विभाग बहु महत्वनो अने बहु सहेलो छे युक्लिडी भाग विधि पर पूर्णांको माटेना व्यापक स्वरूप मळवाना पूर्णांको माटेना व्यापक स्वरूप एटले क्यो के एवुं सूत्र के जेमां तमे किंमतो मूकेजो अने जवाबमां आखे आखो झेड गण आवी जाय झेड गण एटले पूर्णांको गण बधी ज पूर्णांक संख्याओ आवी जाय एवुं जे सूत्र होय एने पूर्णांक माटेनुं व्यापक स्वरूप कहेवाय हवे आवा केटला सूत्रो बनाई शकाय घणा बधा किंमत કેવી હોય એ પણ આપણે સીધી ગયા છીએ આર એટલે શેષ હંમેશા ભાજક કરતા નાની જ હોય ભાજક જેટલી હોય તો ભાગ ચાલી જાય ભાજક કરતા મોટી હોય તો પણ ભાગ ચાલી જાય એટલે બી કરતા હંમેશા આર નાનો હવે શેષ છે જો વિભાજ્ય સંખ્યા હોય તો શેષ ઝીરો વધે અને વિભાજ્ય સંખ્યા ના હોય તો શેષ ઝીરો કરતા કંઈક વધારે મળે એટલે આરની કિંમત હંમેશા ઝીરો કરતા મોટી અથવા ઝીરો જેટલી હોય હવે આપણે વ્યાપક સ્વરૂપો મેળવીએ પૂર્ણાંકો માટે તો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા આપણે બી ની કિંમત પસંદ કરીએ કે ભાજ્ય તરીકે આપણે બે લઈએ ભાજ્ય તરીકે બે લઈએ ભાજ્ય તરીકે બે લઈએ તો તમે આની કિંમત ધારી શકશો કેટલી હશે તો અહીંયા भाज्य की किंमत बे लीए तो आर की किंमत बे करता के भी होए नानी होए એટલે आर की किंमत कई कई होई सके एक एक होई सके અને બીજી કઈ હોઈ શકે जीरो से जीरो પણ હોઈ શકે એટલે जीरो અને एक ચાલો એ પ્રમાણે આગળ વધીએ બી की किंमत ત્રણ હોય તો जीरो एक અને બે બી की किंमत चार હોય તો जीरो एक બે અને ત્રણ बी की किंमत पांच हो तो जीरो एक बे त्रण चार पछी आगे वत्ता बी की किंमत छ लईए तो घणु आगे वधी जाय आमी आपणे जरूर दे पांचमा नंबर नु चालशे आटला सुधी ज आपणे राखीए हवे व्यापक स्वरूप लईए तो किंमत मूकी दईए कानी अंदर बी बराबर बे अने आर बराबर पहला जीरो मूकीए तो ए बराबर शू मळे ए बराबर बी नी जग्याए बे तो बी क्यू वत्ता आर नी जग्याए जीरो अने बीजी किंमत बी नी जग्याए बे मूकीए क्यू एम ना एम अने आर नी जग्याए एक मूकीए तो टू क्यू अने टू क्यू प्लस वन ए दरेक पूर्णांकना व्यापक स्वरूप थया टू क्यू अने टू क्यू प्लस वन હવે સમજીએ કે આ બંને સૂત્રો ઉપરથી આપણને તમામ પૂર્ણાંક એટલે કે ઝેડ મળી જવો જોઈએ આખો ઝેડ
तो शुरू करिए क्यू नी किंमत जेड माथी ज लेवानी छे क्यू बिलोंग्स टू जेड तो क्यू नी किंमत अहीं शुरू करिए के चलो जीरो मूकीए तो शुं जवाब आवशे जीरो मूकशो एटले जीरो आवशे अहीं जीरो मूकशो एटले बे गुणिया जीरो एटले जीरो वत्ता एक एटले एक आवशे हवे जीरो ना बदले एक मूकीए तो बे एका बे आवशे अहीं मूकीए तो बे एका बे ने त्रण आवशे बे मूकीए तो अहीं चार थशे अहीं बे मूकीए तो बे ने चार ने पांच थशे व्यापक स्वरूप दरेक पूर्णांक होवा माटे હવે આમાં પણ કેટલાક ભાગ પડશે આપણે જોઈશું કે અહીંયા ટોક્યુ જે છે એ યુગ્મ પૂર્ણાંક માટેનું સ્વરૂપ છે એટલે દરેક યુગ્મ પૂર્ણાંક જો કેવો હોય લેવો હોય દરેક યુગ્મ પૂર્ણાંક તો હંમેશા કયા સ્વરૂપનો હોય ટોક્યુ સ્વરૂપનો અને અહીંયા દરેક અયુગ્મ પૂર્ણાંક લેવો હોય तो एक क्या स्वरूप नो होय 2q प्लस 1 किंमत मुकी जो 0 मुको तो 0 થઈ જાય એટલે 0 તો જરૂર નથી 1 મુકો તો 2 એકા 2 2 મુકો તો 4 3 મુકો તો 6 એ જ રીતે -2 મુકો તો -4 -1 મુકો તો -2 -3 મુકો તો -6 દરેક યુગ્મ પૂર્ણાંક આવશે અને અહીં દરેક અયુગ્મ પૂર્ણાંક આવશે તો આપણે એક ખાસ વસ્તુ એ સમજી લઈએ કે દરેક પૂર્ણાંકો માટેના વ્યાપક સ્વરૂપો 2q અને 2q + 1 આવે હવે આમાં 3 માટે ગણતરી કરીએ તો a બરાબર b ની જગ્યાએ 3 મૂકીએ તો 3q પછી 3q r ની જગ્યાએ 1 મૂકીએ તો 3q + 1 અને r ની જગ્યાએ 2 મૂકીએ એ 0 મૂકીએ તો 0 આપણે ગણતા નથી તો આમાં 3 સ્વરૂપો મળે એ ત્રણ સ્વરૂપમાં આ સ્વરૂપ વિશિષ્ટ છે એને આપણે આનું સ્વરૂપ બદલી શકીએ છીએ કઈ રીતે તો જો a બરાબર 3q + 2 જે છે એને 3 - 1 સ્વરૂપે લખીશું હવે આમ કરવાથી અહીંયા સુધા 3 સામાન્ય નીકળે છે અંદર વધે q + 1 - 1 તો q + 1 એ પણ q બિલોંગ્સ ટુ z હોય તો q + 1 પણ શું આવે બિલોંગ્સ ટુ z જ આવે તો બિલોંગ્સ ટુ z આવતો હોય તો આપણે q ના બદલે q જ લઈ શકીએ તો q ડેશ લઈ શકીએ તો 3q ડેશ - 1 અને 3q ડેશ બિલોંગ્સ ટુ z છે તો q લેવો હોય તો એ બી સમા આવે z માં જ આવે બરોબર સમજો મિત્રો કે q q + 1 આ બધાની અંદર તમે કિંમત મૂકો તો એ બધી z માં જ આવવાની છે જવાબ z જ રહે એટલે આપણે 3q ડેશ 3q ના બદલે q પણ લખી શકીએ એટલે a બરાબર 3q + 2 છે એના બદલે આપણે 3q - 1 લખી શકીએ આપણે ચેક કરીએ કે આપણે સાચા છે કે ખોટા જોઈ લઈએ દરેક પૂર્ણાંકની વાત છે તો આ ત્રણ સૂત્રોની મદદથી આખે આખો z ગણાવો જોઈએ ચલો ચેક કરીએ શરૂઆત 0 થી કરીએ તો 0 મૂકીએ તો અહીંયા કિંમત કઈ થઈ જાય 0 અહીંયા 0 મૂકીએ તો 1 આવે અહીંયા 0 મૂકીએ તો 2 ચલો આગળ જઈએ 1 લઈએ તો 1 લઈએ તો અહીંયા 3 આવે અહીંયા લઈએ તો 4 આવે અહીંયા લઈએ 1 તો 3 ને 3 એકા 3 ને 2 5 આવે તો આગળ શરૂઆત થઈ ગઈ અહીંયા 2 લઈએ તો 3 નું 6 થાય અહીંયા લઈએ તો 3 નું 6 ને 1 7 થાય અહીંયા 3 નું 6 ને 2 8 થાય જો પ્લસ કિંમતો મળવા મળી માઈનસ લઈએ તો અહીં માઇનસ લઈએ તો માઇનસ 3 થાય અહીંયા માઇનસ 3 + 1 એટલે માઇનસ 2 થાય માઇનસ 3 + 2 એટલે માઇનસ 1 થાય એ જ રીતે અહીંયા માઇનસ 2 લઈએ તો માઇનસ 6 થાય માઇનસ 6 + 1 એટલે માઇનસ 5 થાય માઇનસ 6 + 2 એટલે માઇનસ 4 થાય એટલે આ સૂત્ર પ્રમાણે આપણને આખો z ગણ મળ્યો છે હવે આપણે બદલીએ હવે આને આની જગ્યાએ આપણે કયું સૂત્ર ધ્યાનમાં લઈએ આ લઈએ એનાથી પણ આપણને ઝેડ મળે છે કે નહીં ચેક કરીએ તો પહેલા 0 લઈએ તો 0 લઈએ તો અહીંયા કઈ કિંમત મળશે 0 અહીંયા કઈ કિંમત મળશે 1
कई किंमत मळशे आनी जग्या पर मूकीए तो अहीं कई किंमत मळशे माइनस एक मळशे एटले ऊपर लखीए माइनस हवे चलो बे लईए सॉरी एक लईए तो त्रण एका त्रण किंमत मळशे अहीं त्रण ने एक चार मळशे आनी जग्या अहीं मूकीए तो त्रण एका त्रण त्रण मांथी एक जाय बे एटले पाछा अहीं तमने बे मळी गया हवे आपणे आगळ जईए त्रण लईए तो त्रण तरे नौ मळशे सॉरी बे लईए त्रण दू छ त्रण दू छ ने एक सात अहीं त्रण दू छ मांथी एक जाय पांच तो मळी माइनस मां जई गई माइनस मां तो माइनस मां किंमत लईए तो माइनस एक लईए तो त्रण एक त्रण माइनस त्रण थाय अहीं माइनस त्रण प्लस एक एटले माइनस बे थाय अने अहीं त्रण एक त्रण माइनस एक एटले माइनस चार देखा आखे आखो जेल मैं तो आगह पर आ लखीए तो व्यापक स्वरूप कोई व्यापक स्वरूप की मदद थी दरेक पूर्णांक शोधवामां कोई तकलीफ पड़ती नहीं तो ते बने रीते लखी सको कि बी बराबर त्रण लईए तो थ्री क्यू अने थ्री क्यू प्लस वन और माइनस वन એટલે પ્લસ એક ની જગ્યાએ આપણે માઇનસ એક લખી શકીએ અને આપણને ખબર ના પડતી હોય તો આ રીતે પણ લખી શકાય ત્રણ ક્યુ પ્લસ વન અને ત્રણ ક્યુ માઇનસ વન ત્રણ ક્યુ માઇનસ વન ના કૌંસમાં જ હું લખું છું ત્રણ ક્યુ પ્લસ ટુ એટલે આ બી લખી શકાય અને આ બી લખી શકાય બંને એક જ છે કઈ રીતે એક છે તો આમાં આપણે બે ની જગ્યાએ ત્રણ ઓછા એક કર્યા એટલે ત્રણ સામાન્ય નીકળી ગયા जीरो चार क्यू पछी चार क्यू प्लस वन चार क्यू प्लस टू चार क्यू प्लस थ्री अने चार क्यू प्लस બસ કેટલા સુધી જશે ત્રણ સુધી જીરો એક બે ત્રણ એટલી શેષ આવી ગઈ હવે આમાં કઈ બદલાશે હવે તમે જાતે વિચાર કે આની અંદર આના જેવું માઇનસ વાળું સ્વરૂપ લાવું છે તો કયું પસંદ થાય આ તો પ્લસ એક છે આ પસંદ થાય કે આ પસંદ થાય તો તમે તરત જ કીધું સાહેબ ત્રણ છે ત્યાં ચાર માઇનસ એક લખી શકાય અહીંયા ત્રણ માઇનસ એક લખીએ તો ચાર અને ત્રણ માં કશું સામાન્ય નીકળે નહીં તો ચાર ક્યુ પ્લસ ત્રણ છે ત્યાં આપણે ચાર ક્યુ પ્લસ ચાર માઇનસ વન લખી શકીએ તો આના બદલે ક્યુ ડેશ માઇનસ વન અહીંયા ક્યુ પ્લસ વન એ બિલોંગ્સ ટુ ઝેડ છે તો ક્યુ ડેશ બિલોંગ્સ ટુ ઝેડ થાય તો આપણે ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ એટલે આને આપણે ચાર ક્યુ પણ લઈ શકીએ એ બધું સરખું છે તો ચાર ક્યુ પ્લસ ત્રણ એની જગ્યાએ આપણે કૌંસમાં શું લખી શકીએ ચાર ક્યુ માઇનસ વન એટલે એ પ્લસ વન લખ્યા ત્યારે પ્લસ વન માઇનસ વન બી લખી શકાય હવે આપણે ચેક કરીએ હવે મોઢે ચેક કરવું જોઈએ ભાવશે ને ડાયરેક્ટ કિંમત મૂકતા કે ચાલો જીરો કિંમત મૂકીએ તો આની કિંમત જીરો થઈ જાય આની કિંમત એક થઈ જાય આની કિંમત બે થઈ જાય આની કિંમત ત્રણ થઈ જાય એક લઈએ તો આની કિંમત ચાર થઈ જાય આની કિંમત પાંચ થઈ જાય આની કિંમત છ થઈ જાય આની કિંમત સાત થઈ જાય મળી જાય માઇનસ લઈએ તો એ માઇનસ એક એટલે માઇનસ ચાર થાય અહીંયા માઇનસ એક લઈએ તો માઇનસ ચાર પ્લસ એક એટલે માઇનસ ત્રણ થાય અહીંયા માઇનસ એક લઈએ તો માઇનસ ચાર પ્લસ બે એટલે માઇનસ બે થાય અહીંયા માઇનસ એક કિંમત લઈએ તો માઇનસ ચાર પ્લસ ત્રણ એટલે માઇનસ એક થાય એટલે ટૂંકમાં માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર તો માઇનસ કિંમતો પણ મળવા લાગી હવે તમે ઘેર બેસીને બરાબર કિંમતો મૂકી મૂકીને કમ્પ્લીટ ચેક કરજો ચલો પાંચ માટે હવે હું સીધું લખી દઉં છું પાંચ માટે ફાઈવ ક્યુ આવે ફાઈવ ક્યુ પ્લસ વન આવે ફાઈવ ક્યુ પ્લસ ટુ આવે ફાઈવ ક્યુ પ્લસ થ્રી આવે અને ફાઈવ ક્યુ પ્લસ ફોર આવે હવે તમે વિચારો કે આમાં કઈ કિંમત બદલી શકાય એવી છે કોની કિંમત આપણે અલગ લઈ શકીએ એવા છીએ આમાંથી
तो वन तो एम ना एम छे तो ते कहो साहब पहला आनु शुरू करिए तो चलो एनी किंमत शुरू करिए पांच क्यू प्लस फोर तो पांच क्यू प्लस पांच माइनस ए पांच सामान्य लीए तो क्यू प्लस वन माइनस ए तो ये पांच क्यू डेस माइनस वन એટલે પાંચ ક્યુબ માઇનસ વન તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ પાંચ ક્યુબ માઇનસ વન ચાલો હવે આની કિંમત પણ બદલી શકાય છે અહીંયા શું કહ્યું આપ્યું છે પાંચ ક્યુબ પ્લસ ત્રણ પાંચ ક્યુબ પ્લસ ત્રણ તો પાંચ ક્યુબ પ્લસ શું લખીશું અહીંયા પાંચ માઇનસ બે લખીશું યસ પાંચ માઇનસ બે જ લખાય એવું ના લખાય કે ચાર માઇનસ એક એટલે ત્રણ આવે તો આપણે સામાન્ય નીકળે અહીંયા સામાન્ય નીકળે એવી કિંમત લાવવા માટે પાંચ મૂકવા પડે તો પાછળ બે લેવા પડે પાંચ સામાન્ય કાઢીએ તો ક્યુ પ્લસ વન માઇનસ ટુ તો એ પાંચ ક્યુ ડેસ માઇનસ ટુ તો પાંચ ક્યુ માઇનસ ટુ બરાબર ક્યુ પ્લસ વન બી જેડ માં આવે ક્યુ ડેસ બી જેડ માં આવે ક્યુ જેડ માં આવે તો અહીંયા લખીએ આપણે પાંચ ક્યુ માઇનસ ટુ માઇનસ વન પણ છે અને પાછા પાંચ ક્યુ પ્લસ ટુ અને માઇનસ ટુ પણ છે તો આ રીતે દરેક પૂર્ણાંકોના વ્યાપક સ્વરૂપ તમને મળી ગયા એટલે આ પણ લખી આજો કોઈએ કે આવું પણ લખ્યું હોય તો એનો અર્થ એક સરખો જ ગણવાનો હવે આમાંથી કેટલીક વિશિષ્ટ સ્વરૂપો લખી શકાય દાખલા તરીકે ઉપર નામ જે આપણે જોઈએ તો દરેક યુગ્મ પૂર્ણાંક કયા સ્વરૂપનો હોય ટુ કે સ્વરૂપનો દરેક અયુગ્મ પૂર્ણાંક કયા સ્વરૂપનો ટુ કે પ્લસ વન સ્વરૂપનો ત્રણ માટે લઈએ તો આ જે થ્રી ક્યુ છે એ ત્રણ વડે વિભાજ્ય પૂર્ણાંકનું વ્યાપક સ્વરૂપ ત્રણ ક્યુ થાય પછી ત્રણ વડે અવિભાજ્ય પૂર્ણાંક એકા સ્વરૂપનો હતા ત્રણ ક્યુ વડે વિભાજ્ય થઈ ગયું તો આ બંને અવિભાજ્ય થયા તો ત્રણ ક્યુ પ્લસ ઓર માઇનસ વન એ ત્રણ વડે વિભાજ્ય પૂર્ણાંક થયો હવે ચાર માં જઈએ તો ચાર માં પાછું આ બંને છે ફોર ક્યુ અને ફોર ક્યુ પ્લસ ટુ છે અહીંયા હું જીરો મૂકું તો જીરો થઈ જાય પણ અહીંયા જીરો મૂકું તો બે થઈ જાય પછી હું એક મૂકું તો અહીંયા ચાર થઈ જાય અને અહીંયા મૂકું તો છ થઈ જાય તો બે ચાર છ તો અહીંયા પાછું એ સ્વરૂપ થયું કે દરેક યુગ્મ પૂર્ણાંક ચાર ક્યુ અને ચાર ક્યુ પ્લસ ટુ સ્વરૂપનો એટલે દરેક યુગ્મ પૂર્ણાંક માટે બે વસ્તુ થઈ ટુ કે લખી શકાય અને આ રીતે પણ લખી શકાય આ ક્યારે લખાય જ્યારે ભાજક આપણે કેટલો હોય ચાર હોય ત્યારે આ લખાય ભાજક બે હોય ત્યારે આ લખાય બહુ સિમ્પલ છે કે યુગ્મ પૂર્ણાંકો ની વાત છે તમને ખબર છે કે જવાબ આપણો બે ચાર છ આઠ આવવો જોઈએ તો આ કિંમત મૂકો તો બે ચાર છ આઠ આવી જાય આ કિંમત મૂકો તો બે આવી જાય જીરો મૂકો તો અહીંયા જીરો પણ અહીંયા જીરો મૂકો તો બે જવાબ આવે અહીંયા એક મૂકો તો ચાર થઈ જાય અહીંયા એક મૂકો તો ચાર ને બે છ થઈ જાય એમ આગળ ક્રમ આવતો જાય દરેક યુગ્મ પૂર્ણાંક માટે એવું કહે હવે દીદી આગળ લઈ ગયું દરેક અયુગ્મ પૂર્ણાંક લઈએ અયુગ્મ પૂર્ણાંક તો અહીં તો સીધી વસ્તુ છે કે આ યુગ્મ માટે આવ્યા તો આ બંને અયુગ્મ પૂર્ણાંક માટે હોય તો ચાર ક્યુ પ્લસ ઓર માઇનસ વન એ કેવા છે દરેક અયુગ્મ પૂર્ણાંક માટે હોય હવે અહીં લઈએ તો પાંચ ક્યુ એટલે પાંચ વડે વિભાજ્ય તો દરેક પાંચ વડે વિભાજ્ય પૂર્ણાંક બરાબર શું થાય કયા સ્વરૂપનો હોય પાંચ ક્યુ સ્વરૂપનો હોય
હવે આમાંથી આગળ લઈએ દરેક પાંચ વડે અવિભાજ્ય તો પાંચ વડે અવિભાજ્ય પૂર્ણાંક લેવો હતો તો પાંચ થી વિભાજ્ય આવી ગયું તો બાકીના બધા એટલે આ બંને અવિભાજ્ય માટે આવે તો પાંચ ક્યુબ પ્લસ વન માઇનસ વન પાંચ ક્યુબ પ્લસ વન માઇનસ ટુ હવે તમને થોડું ગેરકામ આપું છું કે તમારે શું કરવાનું કે આ રીતે મેં બધા કેટલાક નમૂના રૂપ લીધા છે યુગ્મ અયુગ્મ વિભાજ્ય એના સિવાય પણ તમે કઈક આમાંથી વિશિષ્ટ શોધી શકો છો મેં પાંચ વડે વિભાજ્ય લીધા તો પાંચ વડે વિભાજ્ય લઈ શકાય બરાબર એમાં પણ તમને અલગ અલગ આંકડાઓ મળી શકે બરાબર લગભગ આટલું તમે યાદ રાખશો તો શું થશે કે યુક્લિડ ની અંદર સાબિતીના દાખલાઓ તમારા ચેપ્ટર 1.1 માં જ મૂકેલા છે તો એ સાબિતીના દાખલાઓ ગણવા માટે તમારે આવા વ્યાપક સૂત્રો યાદ રાખવા પડે અને વ્યાપક સૂત્રો તમે યાદ રાખો તો એના ઉપરથી તમે સાબિતી આપી શકો બરાબર એટલે આને બરાબર તમે વ્યવસ્થિત લખી દેજો ગણી દેજો અપ ટુ ડેટ